तो विराम पछी आपनुं स्वागत छे। आपणी साथे वधु बे कॉर्पोरेशनना कमिश्नर जोड़ाया छे। वडोदराथी दिलीपभाई राणा आपणी साथे जोड़ायेला छे अने साथे ज जेम ब्रेक पहेला जोड़ायेला हता आनंदभाई पटेल राजकोटमांथी अने साथे ज एनवी उपाध्याय भावनगर कॉर्पोरेशनमांथी। राणा साहेब आपनुं स्वागत। वडोदरामां जो वात करीए अलग अलग, केम के वडोदरा ज्यारे नाम आवे त्यारे सौथी पहेलो रस्तानी समस्यानी साथे रखड़ता ढोरनो त्रास चोक्कस समजमां आवतो होय छे, त्यारे वडोदरा कॉर्पोरेशन आ मुद्दे शुं करी रह्युं छे? नमस्कार। वडोदरा कॉर्पोरेशन जो आपे बात करी के तो रखड़ता ढोरनो मुद्दो, बीजो रस्ता अने ट्राफिक नो जे मुद्दो छे जी, એમાં રખડતા ઢોર માટે અમે રોજે રોજ ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ। એક બે નંબર ઝુંપેશ રૂપે જેટલા પણ પ્લોટોમાં આ રીતે ઢોરવાડા બંધાયેલા છે અને ઇલીગલ છે, એના નળ પાણી કનેક્શન કાપવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। જોડે જોડે એમાં ક્યાંક સરકારી જમીન પર એન્ક્રોચ કરીને કોઈ કરતું હોય તો લેન્ડ ગ્રેબિંગ સુધીની પણ ફરિયાદ દાખલ કરવાનો અમારી ઝુંબેશ ચાલી રહી છે, અને એના કારણે રોડ ઉપરથી ઢોરો ઓછામાં ઓછા આવે એ દિશામાં અમે। પણ દિલીપભાઈ, તમને એવું લાગે છે કે વારંવાર લગભગ મહિને બે મહિને ચાર પાંચ કિસ્સા એવા આવતા હોય છે સામે, ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ એમને મળી રહ્યું છે, જે લોકો ઢોર માલિક છે જે રખડતા ઢોર છોડી દે છે, ક્યાંક ને ક્યાંક તમારા માટે પણ હાથ બંધાયેલા છે કેમ કે રાજકીય ઈચ્છાશક્તિ નથી? ના ના, એવું કંઈ જ નથી। અમે એમાં ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી રહ્યા છીએ, બધાનો સપોર્ટ છે અને આ સમસ્યાના નિવારણ માટે અમે તત્પર છીએ, કાર્યરત છીએ અને એનું નિવારણ કરશું। તત્પર ને કાર્યરત સિવાયનો કોઈ શબ્દો તમારી પાસે છે કે ક્યારે ઉકેલ આવશે? કેમ કે તમે જુઓ, મોત પણ થયા છે, આંખો પણ કોઈકે ગુમાવી વડોદરા શહેરમાં, તો એના એનો ઉકેલ શું છે? એમ તમે ચોક્કસ અત્યારે ટીવી 9 નું મંચ છે, તમે ચોક્કસ બેબાક વાત કરી શકો છો કે આ આ સમસ્યાઓ નડી રહી છે। મેં આપને ઉકેલ મેં આપને એ જ કીધું છે, ઉકેલ મેં આપને એ જ કીધું છે। એક બાજુ અમે ઢોરવાડાવાળાને સમજાવી રહ્યા છીએ કે તમે પશુઓને ઢોર છૂટા છોડો નહીં, એ નથી સમજતા એવું છે? બે નંબર દિલીપભાઈ, તેમ છતાં છોડે છે, ઢોરવાડાવાળા સમજતા નથી, એ પ્રોબ્લેમ છે। હા, એમનો પણ સહકાર એટલો જરૂરી છે, ખુદ રખડતું પશુ ઈજા કરે છે, ત્યાં સુધી કે સ્ત્રી ગર્ભવતી હતી, એને એને કેટલી ઈજા પહોંચી અને કેવી સ્થિતિ થઈ આપણે સૌએ સમાચારના માધ્યમથી જોયું છે, સાંભળ્યું છે। આવા કિસ્સાઓ અટકે જરૂરી નથી લાગતું? એક માં બાળ એના એક બાળકને બચાવવા ગઈને ગર્ભમાં રહેલું એક બાળક ગુમાવી દેવું પડ્યું રખડતા પશુના કારણે। વાત સાચી છે, અમે એને માટે એની અમારે સંવેદનાની સાથે છે, પણ એની માટેના જે ઉપાયો કરવા જોઈએ તંત્ર, એ માટે અમે કરી રહ્યા છીએ। મેં આપને અગાઉ પણ કીધું છે, એમને સમજાવવાનો પ્રયત્ન, પશુઓને પકડવાનો પ્રયત્ન અને એ ઝુંબેશ રૂપે આખું એક કાર્યવાહી કરવાનું, એમને આઈઆરડી ટેગ લગાવવાના, જ્યારે આવું થાય ત્યારે એની સામે એફઆઈઆર નોંધાવવાની, વધારે મલ્ટિપલ કિસ્સા સામે આવે તો પાસા સુધી દરખાસ્ત પણ અમે કરી રહ્યા છીએ। ઓકે, તમારી પાસે એવા કોઈ ચોક્કસ આંકડાઓ છે કે જેથી કરીને તમે કોઈ કાર્યવાહી ચોક્કસ કરી હોય એવું પ્રતિપાદિત થાય? કેટલા લોકો સામે તમે કેસ કર્યા છે? અમે ડેલી, મેં કીધું, મેં આપને પહેલાં પણ કીધું કે ડેલી અમે પશુઓ પકડીએ છીએ, રોજ 10-15-20ની માત્રામાં, ઘણીવાર 30થી પણ વધારે પશુઓ અમે પકડીએ છીએ। ઝુંબેશ રૂપે પણ અમે એક્ટિવિટી ક્યારેક કરી રહ્યા છીએ અમુક તબક્કામાં, અને અમે કરવાના પણ છીએ। હમણાં મંગળવારે જ અમે એક આખા ઢોરવાડાને શિફ્ટ કરવાનું કલેક્ટરશ્રી અને અમે બંને સાથે એક ઝુંબેશ ઉપાડી છે, એટલે એ બધી એક્ટિવિટીઝ ચાલે જ છે। ઓકે, રાજકોટની વાત કરી લઈએ, બે ત્રણ દિવસ પહેલા ચિરાગ કિસ્સો સામે આવ્યો તો આનંદજી કદાચ જવાબ આપી શકશે। એક મધર એના બાળક સાથે ટ્યુશન ક્લાસીસમાં મૂકવા જઈ રહી છે, એ સ્ત્રીને એટલી ઈજા થઈ કે અમદાવાદ રિફર કરવી પડી રખડતા પશુના કારણે। શું રોડ મેપ છે આવી સમસ્યાઓને ડીલ કરવા માટે સર? ચોક્કસ, આ એક ગંભીર મુદ્દો છે અને આ એક રીતે કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલો પણ મુદ્દો છે, એટલે મહાનગરપાલિકા ખૂબ એગ્રેસિવલી આમાં કામગીરી હાલમાં કરી રહી છે। પ્રતિ વીકની આપણે વાત કરીએ તો લગભગ 250-300 જેટલા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહેલી છે,
जे पण पशुपालकों छे पशुपालकों साथे समझावटथी पण ज्यां सुधी उकेल आवी शकता होय एवा पण प्रयत्नो करवामां आवे छे। अने ए उपरांत जे एनिमल होस्टेल छे एनी कैपेसिटी पण वधे के जेथी करीने वधु ने वधु एग्रेसिवली आ मूवमेंट करी शकाय ए बाबतेनी पण नवी एनिमल होस्टेल बनावानी कार्यवाही पण तात्कालिक असरथी हाथ उपर धरवामां आवेली छे। सामाजिक संस्थाओं के जे आ क्षेत्र में सारू कामगिरी करी रही है एवी केटलीक सामाजिक संस्थाओं साथे पण आपणे बैठक करी छे कि जेथी करीने खूब सारा आपणे ढोरवाड़ा खोली शकीए अने त्यां सारी रीतना पशुओनो निभाव थई शके। भावनगर में अमे लगभग छेल्ला एक वर्ष में 3500 उपरांत ढोर पकड़ा है। अमारी पासे अद्यतन बे कैटल पण हाल में उपलब्ध है। અને જે ગાયો હોય છે તે ગાયો અમે નજીકની જે સંસ્થાઓ હોય છે ગૌશાળાઓ હોય છે પાંજરાપોળ હોય છે એની સાથે સંકલન કરીને લગભગ અમે 1000 ગાયો ભાવનગર શહેર અને એની વિસ્તારમાં આવેલ જે ગૌશાળાઓ છે તે લોકોએ સ્વીકારેલ છે। જે ખૂંટિયા હોય છે એટલે કે જે બળદ હોય છે તે કોઈ સ્વીકારતું નથી એટલે અમારા ઢોરવાડામાં અમે રાખી રહ્યા છીએ। અમારી પાસે બે ટીમો છે જે એવરેજ દિવસના 25-30 ઢોર પકડે છે। હાલમાં વરસાદના કારણે આ આંકડો થોડો ઓછો છે પરંતુ એ કામગીરી પણ થઈ રહી છે। ભૂતકાળમાં એક મહત્વપૂર્ણ સમાચાર આપી દઈએ, વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિવાલ ધરાશાઈ હોવાના હાલમાં સમાચાર છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દિવાલ પડી ગઈ છે। વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ પડી મજૂરો દટાયા હોવાના સમાચાર છે। આદર્શ હોસ્પિટલના સ્થળે બની હતી આ સાઇટ, વરસાદના કારણે અચાનક જ માટી ધસી પડી અને 4 મજૂર દટાયા હોવાની વિગતો હાલમાં સામે આવી છે। વડોદરા શહેરનો બનાવ, કન્સ્ટ્રક્શન સાઇટ પરની દિવાલ ધસી પડી છે। આદર્શ હોસ્પિટલના આસપાસની આ દિવાલ હતી, વરસાદના કારણે અચાનક જ માટી ધસી પડી છે। 4 મજૂરો દટાયા હોવાની વિગતો હાલમાં ચાલુ છે આવી રહી છે અને રાહતને બચાવ કામગીરી પણ ચાલુ હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। માટી ધસી જતા 4 મજૂરો દટાયા છે, તેમને બચાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે। આદર્શ હોસ્પિટલના સ્થળે બની હતી આ કન્સ્ટ્રક્શન સાઇટ, જેની એક દિવાલ વરસાદના માહોલ વચ્ચે ધસી પડી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે આ દિવાલ પડી ગઈ છે, 4 મજૂરો એની અંદર દટાયા છે। વરસાદી વાતાવરણ છે, અચાનક જ આ દિવાલ ધસી પડી છે। કન્સ્ટ્રક્શન સાઇટ બાંધકામ ચાલુ હતું। તો ચોક્કસ આ વડોદરાનો બનાવ સામે આવ્યો છે, મને લાગે છે કે અત્યારે આપણે ચિરાગ વડોદરાના કમિશનર સાથે પણ વાત કરી લઈએ અને તેમની પાસેથી પણ આ સ્થિતિને લઈને થોડી વધુ સમજવાની કોશિશ કરીએ। રાણા સાહેબ, આવા કિસ્સાઓ ચોમાસા દરમિયાન સંભાવતો છે અને બીજો પ્રશ્ન એ પણ સાથે મારે ઉમેરવો છે કે વારંવાર એવા કિસ્સાઓ પણ બને છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર પૂરતી સેફટી નથી હોતી, શ્રમિકોનું ધ્યાન નથી રખાતું, આવા કિસ્સાઓ પણ જ્યારે બને ત્યારે ચોક્કસ એને અટકાવવા જરૂરી બની જાય, શું કાર્યવાહી આપણા તરફથી અને આપણી ટીમ તરફથી થતી હોય છે કે જ્યાં લોકો પૂરતા નિયમોનું પાલન કરે અને આવી ઘટનાઓને આપણે અટકાવી શકીએ? હમણાં જ કલાક પહેલાંનો બનાવ છે, એક પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર દિવાલ ઢળતા 4 મજૂરો દટાયા છે। લગભગ મારી જે ફાયરની ટીમ છે ઘટના સ્થળે છે, રાહત બચાવ કાર્ય ચાલુ છે, 2 લોકોને કઢાઈ દીધા છે, 1 કે 2 જણા હજી પણ અંદર છે એવી માહિતી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। મજૂરોને બચાવવા માટેના જે આવા પરિસ્થિતિમાં જે સેફટીના સાધનો એની માટે અમે સેન્સિટાઇઝ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે લોકોને કર્યા છે। હમણાં પણ અમારો એક સેમિનાર હતો, એમાં પણ આ વાત અમે એમના ધ્યાને મૂકી હતી કે ભાઈ આપણે આ બધાને સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અને પૂરતી કાળજી લઈને આવા કામ કરાવવા જોઈએ અને જોડે જોડે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અમારો કોર્પોરેશન તરફથી સૌથી પહેલાં રાહત અને બચાવ કાર્ય અને પછી જ્યારે નેગ્લિજન્સી હોય તો એની સામેના પગલાં ભરવાનું અમે કરીએ છીએ। ઓકે, અને હવે વિધિ આપણો જે વિચાર મંત્ર છે આજનો, નવી ઉડાન નવું સોપાન, એની થોડી વિગતવાર વાત કરીએ। સૌથી પહેલાં ભાવનગરના કમિશનરને પૂછીએ, NV ઉપાધ્યાય સાહેબ, ભાવનગરના નવી ઉડાન માટે કયા પ્રકારનું રોડમેપ આપે તૈયાર કર્યો છે અને કયા પ્રકારની સુખ સુવિધા લોકોને મળી શકે તેમ છે આવનાર દિવસોમાં, શું કહેશો? ભાવનગરની જો વાત કરું
तो आवनारा दिवसों में सौथी पहला मैं जे आपने बात करी थी कि एक नवो फ्लाईओवर जो 115 करोड़ ना खर्चे बनावी रहा छे अमे देसाई नगर थी शास्त्री नगर सुधी तेनाथी ए विस्तार में जे हीराना वेपारीओ छे जे आरटीओ कचेरी ना कारणे जे ट्राफिक जाम थाय छे तेमाथी लोकोने खूब ज राहत मळशे अने ट्राफिक समस्या नु निराकरण आवशे। आ सिवाय कंसारा प्रोजेक्ट अमारो पूर्णताना आरे छे। कंसारा नाळू जे छे गामनी वच्चेथी पसार थाय छे अने एनुं कामगीरी लगभग पूरी थवा उपर छे। 40 करोड़ आ प्रोजेक्ट छे एना कारणे लोकोने जे एमांथी जे मच्छर ब्रीडिंग अने बधुं जे हतुं आमांथी मुक्ति मळशे। आ सिवाय अमारी पासे जे आसपास जे वॉटर बॉडीज छे भावनगरनी आसपास लगभग अमे 13 जेटला तळावोने आइडेंटिफाई करीने जे सरकारशीनी अमृत योजना छे तेमां लगभग 8 करोड़ खर्चे अमे आ स्कूमो जे छे अमृत सरोवर તે અમે વિકસાવી રહ્યા છીએ, બ્યુટીફાઈ કરી રહ્યા છીએ એટલે લોકોને એક સાંજે પિકનિક કરવા માટે એક નવું આ એક પ્રકારનું અમને એક સોપાન મળશે। આ ઉપરાંત લોકોની પાણીની સુવિધા માટે ભવિષ્યનું અમે આયોજન હાથ ઉપર લઈને અમૃત યોજના અંતર્ગત લગભગ 50 કરોડના ખર્ચે ESR ગ્રાઉન્ડ લેવલ રિઝર્વર્સ ડ્રેન વોટર સપ્લાય નેટવર્ક આ તમામ અત્યારે અમારા જે કાર્યો છે તે પ્રગતિમાં છે અને આવનારા દિવસોમાં લોકોને સુખાકારીમાં આના કારણે ચોક્કસપણે વધારો થશે। અને આ સિવાય અમે એક એક લાઇબ્રેરી અને એક રીડિંગ રૂમનું પણ આયોજન કર્યું છે જે હાલ એનું પ્રાથમિક તબક્કામાં છે પરંતુ ટૂંક સમયમાં આના કામકાજ પણ ચાલુ। બિલકુલ, બંને શહેરના કમિશનર પાસેથી એમનો નવો લક્ષ્યાંક શું છે પણ જાણવું છે, પરંતુ એ પહેલા